દાદરા અને નગર હવેલીમાં જળ મંત્રાલયના અધિકારીઓ દ્વારા સરકારી શાળાઓ તેમજ અનેક વિસ્તારોમાં જળ સંરક્ષણ તકનીકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ અને ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જળ મંત્રાલય દ્વારા જળ સંરક્ષણના ઉપાયો અને અગ્રે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં રણધીર પટેલ અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખેત તલાવડીઓ છે અને બીજા જ્યાં પણ જગ્યા અવેલેબલ છે, ધારો કે ગોચરની જગ્યાએ આ લોકો તળાવ માટે કોશિશ કરી રહ્યા છે, તળાવ બની રહ્યા છે. અને જે કારણ કે જેમ તમે કીધું કે ડુંગરાળ છે એટલે પાણી ઝડપથી ઉતરી જાય છે, ચેકડેમની આ લોકોએ આખી જ્યાં જ્યાં સંભાવના છે ત્યાં ચેકડેમ બનાવ્યા છે. કેટલા ચેકડેમ તૈયાર કર્યા છે આપણે? રિસેન્ટલી 139 ચેકડેમ બનાવ્યા છે. ઘણી ખેત તળાવડીઓ બની છે અને બોરવેલ લેવા પણ આ લોકો રિચાર્જ કરી રહ્યા છે. પછી રૂફટોપ જે હાર્વેસ્ટિંગ છે કે જેટલું પાણી પડે છે છત પર એ બધું પાણી સીધું સીધું તમારે જમીનમાં લઈ જવું જોઈએ. એટલે બધી જે આપણી સરકારી બિલ્ડિંગ છે, સ્કૂલ્સ છે, કોલેજીસ છે, ત્યાં રૂફટોપ હાર્વેસ્ટિંગ માટે પણ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રિસેન્ટલી 139 ચેકડેમ બનાવ્યા છે. ઘણી ખેત તળાવડીઓ બની છે અને બોરવેલ લેવા પણ આ લોકો રિચાર્જ કરી રહ્યા છે. પછી રૂફટોપ જે હાર્વેસ્ટિંગ છે કે જેટલું પાણી પડે છે છત પર એ બધું પાણી સીધું સીધું તમારે જમીનમાં લઈ જવું જોઈએ. એટલે બધી જે આપણી સરકારી બિલ્ડિંગ છે, સ્કૂલ્સ છે, કોલેજીસ છે, ત્યાં રૂફટોપ હાર્વેસ્ટિંગ માટે પણ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોડાવા માટે માંગીએ છીએ. આજની મારી શરૂઆતની વિઝિટ તો થઈ, આપણે હિન્દુસ્તાન યુનિલિવરનું યુનિટ છે, સિલવાસામાં છે ને? સિલવાસામાં ગયા હતા અને સિલવાસામાં બી અમને આનંદ થયો કે ઇન્ડસ્ટ્રી પણ આ કાર્ય માટે ખૂબ જ ઉત્સાહથી આગળ આવી રહી છે અને હિન્દુસ્તાન યુનિલિવર પણ એ લોકોના કંઈ ચેકડેમ બનાવવાની એ છે અને એ લોકો ચેકડેમ બનાવ્યા છે અને ત્યાં એમનું જે યુનિટ છે ત્યાં ઝીરો વેસ્ટ છે વોટરનું અને કમ્પ્લીટલી એ લોકો ટ્રીટ કરે છે પાણી. એ અમને લોકોને જોઈને આનંદ થયો. અને બીજું, અમે લોકો બે ત્રણ શાળાઓની મુલાકાત લીધી, ત્યાં વૃક્ષારોપણ કર્યા, બાળકો પણ ઉત્સાહી છે, સ્કૂલોમાં ઇકો ક્લબ બનાવી છે. એટલે સંઘનો જે વહીવટી તંત્ર છે, પીડબ્લ્યુડી વિભાગ છે કે પછી આપણે એગ્રીકલ્ચર વિભાગ છે, ફોરેસ્ટ વિભાગ છે, વહીવટી તંત્ર છે, ખૂબ જ સક્રિય રીતે આ મિશનમાં અમે લોકો બધા ભાગીદાર છીએ અને વી આર એ ટીમ.